ગલકાનું શાક બનાવવા માટે મેં લીધા છે ગલકા ગલકાને મેં છોલીને આ રીતે નાના નાના કટકીમાં સમારી લીધા છે પાંચસો ગ્રામ ગલકા લીધેલા આ રીતે સમારીને એને પાણીમાં જ રાખ્યા છે તમે ચાહો તો આની અંદર એક બટાકું આની જોડે જ એડ કરી શકો છો તમને ભાવે તો તમે એડ કરી શકો છો તો હવે આપણે આ શાકને વઘારીશું તો હવે કઢાઈની અંદર બે બે મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય પછી આપણે એની અંદર મસાલો કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી રહી એડ કરીએ એક નાની ચમચી હવે અડધી ચમચી જીરું એડ કરીશું હવે એની અંદર આપણે એડ કરીશું ચપટી હિંગ એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે જે તમે તમારા ખાસ પ્રમાણે એડ કરી શકો છો લસણ થોડું વધારે અને લીલું મરચું થોડું ઓછું એ રીતનું નાખ્યું છે એકથી બે સેકન્ડ માટે સાતળી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું હવે અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને મિક્સ કરી લેવાનું છે હવે ગલકા એડ કરીએ ગલકામાંથી જે બધું પાણી છે તે કાઢી અને પછી આ રીતે એડ કરી દેવાના છે હવે જીરું એડ કરીશું અડધી ચમચી અને બધું શાકને બરાબર આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ફરીથી એકવાર એને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા પછી હવે આપણે એની અંદર બિલકુલ પાણી એડ નથી કરવાનું આવડે થોડીક વાર એને ઢાંકીને ચડવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ગલકામાં પાણી રહેલું હોય એટલે આપણે જલ્દી પહેલાં પાણી એડ નહીં કરીએ તમે જોઈ શકશો કે શાક આપણું ચડવા માંડ્યું છે તો એકવાર મિક્સ કરીએ તમને જેવું લાગે કે રસો વધારે જોઈએ છે તો શાક ચડી જાય પછી જ આપણે પાણી એડ કરવાનું તો અત્યારે હવે શાક ચડી ગયું છે તો ટામેટા એડ કરીશું એક ટામેટું ચીણું સમારીને કાપી લીધેલું તે એડ કરી દઈએ અને લાસ્ટમાં થોડોક ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કરીશું અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ અને હવે આને આપણે ખુલ્લું જ થવા દઈશું થોડીક વાર તો થોડીક વાર પાણી પણ થોડુંક એડ કરી દઈએ વન ફૂટ કપ જેટલું પાણી એડ કર્યું છે જેથી આપણો રસો સરસ થાય તમને એવું લાગે તો તમે એડ કરવાનું ના જોતું હોય તમને કોરું થોડું જોતું હોય તો નહીં એડ કરવાનું તો હવે આપણું આ શાક જોઈ લઈએ ટામેટા ચડ્યા છે કે નહીં તો હવે શાક બરાબર થઈ ગયું છે તમે જોઈ શકશો તો તમને એવું લાગે કે રસો ઓછું છે તમારે થોડુંક પાણી એડ કરી દેવાનું હું હવે વધારે એડ નહીં કરું આ એકદમ બરાબર છે તો આપણું આ શાક ગલકાનું તૈયાર છે ગરમા ગરમ તમે ખીચડી સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો આ રીતે બનાવજો અને હવે આ શાક તૈયાર છે તો ગેસને બંધ કરી દેવાનો છે રેસીપી પસંદ આવી હોય એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો